પછી વરસાદ આવતો તો આખે રસ્તે, તો અમારી હાલત તમે જોઈ શકો છો, લીંબુડી જેવા ડાચા થઈ ગયા છે. પછી અમે ત્યાં ગોપીનાથજીના દર્શન કર્યા. અમે હેરાન થવા આવી પાસે, તમારે હેરાન ના થવું હોય તો આમ ના આવજો. તમે સોનાની દ્વારકા જોવા ગયા. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારા બધાનું આ નવા વ્લોગમાં. તો આજે હું જવાનો છું દ્વારકા, કારણ કે આજે છે 8મ કૃષ્ણ જન્માષ્ટમી. તો હું કાનાની વાટ જોતો હતો, કાનો આવી ગયો એટલે મેં બે બાઇક લઈને નીકળી ગયા અહીં. તો રસ્તામાં દુકાન આવી, કાનો કે હવે ફાકીતા ખાવી જ જોહે, તો લેતો આવો ફાકીતા. હું અમારું ગામ બતાવી દઉં. તો આ અમારા ફાટિયા ગામનો નજારો છે, તમે જોઈ શકો છો. આ ખટારાવાળો રોંગ સાઈડમાં આવે છે, અમે રોંગ સાઈડમાં જઈએ, કંઈ ખબર નથી પડતી અટાણેતા. આ જોતા ગેસ ભરાવવા માટે કવડી લાંબી લાઈન છે. આ જોઈને એવું લાગે ગેસવાળા વાહન લેવાય નહીં, અને કાં ડીઝલ પેટ્રોલ સારું. પેટ્રોલમાં બે જાઈને ભરાવીને ડાયરેક્ટ થયા હાલતા. અવડી લાંબી લાઈનમાં કોણ ઉભે કલાક કલાક. જો કે આપણા કરતાં ફોર વ્હીલ હે નહીં, આપણે તો ખાલી સલાહ જ દેવાની. અમારી જમકોડી, સોરી જમકોડી નહીં, અમારી હોન્ડામાં ખાવાનું થઈ રહ્યું હતું. તો હવે મેં કીધું હાલો એમાંય ખાવાનું નાખતા જાય, થોડુંક પેટ્રોલ નાખતા જાય, એટલે પૂગી જાય દ્વારકા. પેટ્રોલ ભરાવીને અમે તો ધીમે ધીમે આગળ નીકળી ગયા હતા. ખોડિયાર મંદિર ચેકપોસ્ટ આવે ત્યાં તો જો ટ્રાફિક હો. આ ભાઈ ટ્રાફિક આપણે જમકોડીને થોડી નડે, અમે તો સાઈડમાંથી કાવા મારીને નીકળી ગયા આગળ. જો પોલીસવાળા રોકે નહીં, પચા હોની પાવતી ફાડીએ વળી રોગે રોગી. ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા તો એમથી જાણે જંગ જીતી ગયા હોય એવી મજા આવી. દ્વારકા પૂગવા આવ્યા હતા, સામે દ્વારકાધીશ મંદિરના પણ દર્શન થાય છે. તો તમે બધા પણ દર્શન કરી લ્યો, ઝૂમ કરીને બતાવી દો તમને. દ્વારકા આવીને ઉભા રહી ગયા. કાનાને એક ભાઈબંધ લેવા આવવાનો હતો, તો હવે એની વાત જોઈને ઉભા હતા. તો જયું આવી ગયા છે દ્વારકા, અને અમે અહીંયાથી નીકળ્યા છીએ. તો નીકળતા વેત જ વરસાદ ચાલુ થઈ ગયો, એટલે અમે રોડ કાંઠે ગેસની ઓફિસ આગળ જ પતરા નીચે ઊભા રહી ગયા. ચારી બાજુ મોઢા ફેરવતા હતા, અને અહીંયાથી જ અમે વ્લોગની શરૂઆત કરી. તો અમારી ગાડી વરસાદમાં હતી અને એ પલળતી હતી, અમે પતરા નીચે બેઠા હતા. તો વરસાદ તો બંધ થયો નહીં, પછી અમે કીધું કે હાલો આપણે જવા દઈએ. એમ કરતાં કરતાં ઓળો લબાચો લઈને અમે હાલતા થયા. તમે જોઈ શકો છો અમે કેટલા મોજમાં છીએ. પછી વરસાદ આવતો તો આખે રસ્તે, તો અમારી હાલત તમે જોઈ શકો છો, લીંબુડી જેવા ડાચા થઈ ગયા છે. તો હવે ત્યાંથી આગળ નીકળ્યા થોડીક વાર ઊભીને. હવે આમાં તમે મારી સકલ જોઈને તમને અટકર આવતો જ હશે કે અમે કેટલા હેરાન થયા છીએ. તો પછી ત્યાંથી અમે આગળ જતા હતા, તમે જોઈ શકો છો પાણીનો નજારો તો બહુ મસ્ત મસ્ત છે, પણ ચાલુ વરસાદે અમારી હાલત ટાઈટ થઈ ગઈ હતી. અમે નાગેશ્વર જઈ અને થોડીક વાર ધાબા જેવું હતું એની નીચે ઊભા, કે જરાક શાંતિ થાય, પલરી વલરીને થાકી ગયા હતા. તો ત્યાં એ જોયું તો વીડિયો જ કરે રાખતા હતા. થોડીક વાર અમારા બેના મોઢાવાળા વીડિયા કર્યા, લીંબુડી જેવા ડાચા થઈ ગયા હતા બેના, થાકીને ટે થઈ ગયા હતા એ અલગ. નાગેશ્વરના વિડીયો ઉતાર્યા, તમે જોઈ લ્યો નાગેશ્વર આગલી વખતે તમને બતાવ્યું તો હતું. પછી વળી ત્યાંથી આગળ નીકળ્યા, તો અમે પછી રસ્તામાં ઊભા રહ્યા એક જગ્યાએ છત્રી ખોલીને. જરાક પોરો ખાઈએ, પવન બહુ હતો. મને કહે છે કે તારે આવવું છે, નકર હું તો જાઉં. તો મેં કીધું હું એ છત્રીવાળો એક વિડીયો કરી લઉં, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં આપણે જશું. પછી ત્યાંથી અમે આગળ ગયા અને અમે ગોપી તળાવ પહોંચ્યા. તમે જોવું હોય ગોપી તળાવે બધું ભીનું ભીનું છે. પછી અમે ત્યાં ગોપીનાથજીના દર્શન કર્યા. અમે બે છત્રીવાળો વિડીયો કર્યો એક, કેમ કે વધારે વ્લોગ તો બને એમ નતા. વરસાદ આવતો હતો તો અમારે દરેક ફોનનું એ ધ્યાન રાખવું પડે ને. તમે જોઈ શકો છો ગોપી તળાવ કેટલું મસ્ત છે, આખું ભરાઈ ગયું છે વરસાદને લીધે, ફૂલે ફૂલો મસ્ત. ગોપી તળાવનો નજારો આવે છે, ગોપી તળાવ ફૂલ મસ્ત આખે આખું ભરેલું છે. અને અમે બે પણ વિડીયા કરતા હતા હસતા હસતા. થોડોક તો થાક પણ હતો, પણ વિડીયો ઉતરતો એટલે થોડુંક હસવું તા પડે, એટલે ખીખી ખાખા કરતા હતા. અમે હેરાન થવા આવી પાસે, તમારે હેરાન ના થવું હોય તો આમ ના આવજો, હેરાન થાઓ સતરી પકડવી જો. પછી અમે અહીંયાથી ગયા
બેટ દ્વારકા. બેટ દ્વારકા જઈ અને અમે સીધા, મેઇન મંદિર તો બંધ થઈ ગયું હતું એટલે અમે સોનાની દ્વારકા જોવા ગયા. સોનાની દ્વારકામાં અમે અંદર ગયા. સોનાની દ્વારકાની ટિકિટ છે 40 રૂપિયા. તમારે જવું હોય તો તમને ફોન લઈ જવાની છૂટ છે, પણ 40 રૂપિયા ટિકિટ દઈને જવાનું. તો આપણે તો ફોન લઈને ફોટા તો પાડવા જ પડે, એટલે પછી આપણે અંદર ગયા ફોન લઈને. પછી ત્યાંના નજારો તમે જોઈ શકો છો, બહુ મસ્ત છે. અમે ત્યાં બધી જગ્યાએ રખડા, બધું શૂટ કર્યું. તમે જોઈ શકો છો કૃષ્ણના કેટલી મસ્ત મસ્ત બધી જાતના એના જે લીલાઓ છે એ બધીને એને મૂર્તિ સ્વરૂપે, મૂર્તિઓ સ્વરૂપે એને દર્શાવેલ છે. મને એ વિડીયોમાં લીધે જ રાખે ક્યાંક ને ક્યાંક. આપણે તો ખબર ના હોય કે અહીંયા આપણું શૂટિંગ ચાલુ છે, નહીંતર કંઈક એ સારા એવી ફેશનવાળી એક્ટિંગ તો કરીએ હિરોઈન જેવી, ભલે ને હિરોઈન જેવા મોઢા ના હોય. તો પછી તમને અમે થોડાક નજારા દેખાડી દઈ સોનાની દ્વારકાના, એટલે તમને પણ આવવાની ઈચ્છા થાય તો તમે આવજો. બહુ મસ્ત છે, ખરેખર જોવા જેવું છે. આ વિડીયો માટે આટલું જ. તો અમે બેટ દ્વારકાથી દ્વારકા કઈ રીતે પહોંચ્યા, વચ્ચે રસ્તામાં વરસાદના લીધે કેટલા હેરાન થયા, એ બધું આવશે નેક્સ્ટ પાર્ટમાં. આ વિડીયોની 200 લાઇક કમ્પ્લીટ થાય ત્યાર પછી નેક્સ્ટ પાર્ટ આવશે. તો મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.